બે થી ત્રણ ફૂટ ના ખાડા છે. તમે કોઈ પણ ખાડો ટેપ થી માપી શકો. આ સુરત રોડ છે અને બહુ ખરાબ હાલત છે, દર વર્ષે આ જ પ્રોબ્લેમ છે. ભ્રષ્ટાચાર રોડમાં નથી થતો એવું બિલકુલ નથી, એ બી થાય છે, એ બી વન ઓફ ધ કારણ છે રસ્તા તૂટવાના. આ સુરત રોડ છે અને બહુ ખરાબ હાલત છે, દર વર્ષે આ જ પ્રોબ્લેમ છે. અને 20 મિનિટનો રસ્તો છે, કાયમ 20 મિનિટમાં અમે સુરત પહોંચીએ છીએ તો આજે 1 કલાક થાય છે. આ જ પરિસ્થિતિ કાયમ ને કાયમ માટે રહી છે આ રોડની. આ પ્રોબ્લેમ આ છેલ્લા 1 વર્ષથી છે. વરસાદ પડે એટલે દર વર્ષે ધોવાઈ જાય, નવો રોડ કે હડકો બનાવતા નહીં મળે. આ આખો હાઈવે નો રસ્તો છે. આ તમે ટ્રકો જોઈ શકો છો કેવી હાલતમાં આવી રહેલા છે, એ તમે જોવો તો તમને બી ખબર પડે કે આ કેવી ન હોય. અમે ગાડી લઈને આવે તો અમારી ગાડીઓ કાયમ ખરાબ થઈ જાય છે, જમ્પરો ખરાબ થઈ જાય, બધી નુકસાની આવે. એ બધી નુકસાની અમારે આમ પબ્લિકને ભોગવવી પડે છે. ગવર્મેન્ટે હવે આમાં જોવું જોઈએ, આમાં ધ્યાન આપવું જોઈએ કે આ કામ કેવી રીતે વહેલી તકે થાય, એ મારી અપીલ છે. આનું શું કરવાનું, સરકાર આંખ ખોલીને જોઈ અને મરમ્મત કરાવે. ટેક્સ માટે કાયમ તમે ઊભા થાવ છો, ટેક્સ રોડ ટેક્સ લેવ છો, તો અમારે શું કરવાનું? સરકારની કામગીરી બાબતે સાવ જીરો છે. આ ખાડા છેલ્લા આટલા અઠવાડિયાથી ગમે એ પબ્લિકને પૂછી શકો છો કે આ કેટલું નુકસાન થાય છે અને કે રીતે હાલત છે બધાની. રાતના ટાઈમે આવવું હોય, ધંધા બધાના સુરતમાં છે, ત્યાંથી અપડાઉન કરતા હોય છે, હવે ત્યાંથી રાતના સમયે આવવું હોય તો કેટલી તકલીફ થાય છે. જનરલી પબ્લિકને જો કોઈને પૂછે તો એને ખ્યાલ આવશે. આપણે ત્યાં બે પ્રકારના રસ્તાઓ બનાવે છે, કોન્ક્રીટ રસ્તાઓ, સિમેન્ટ કોન્ક્રીટ રસ્તાઓ અને બીજા ડામરના રસ્તાઓ. હવે ડામર અને પાણી બંનેનો મેળ નથી, બહુ સામાન્ય ભાષામાં વાત કરીએ તો. આવી પરિસ્થિતિમાં જ્યારે સતત વરસાદ પડતો હોય 8-10 દિવસમાં અને સતત એના ઉપર હેવી ટ્રાફિક ચાલતો હોય તો ડામરના રસ્તાઓ નિષ્ફળ જાય છે, ગમે એટલું સારું બનાવ્યા હોવા છતાં. અને ડામર રસ્તાની ખામી એ છે કે એકોક રસ્તો તૂટવાનું ચાલુ થાય પછી ચાલુ ચોમાસામાં એને રિપેર કરી શકાતા નથી, અથવા તો ટેમ્પરરી કપચી કે આ તે નાખીને જે કરે છે એ પાછળ તરત નીકળી જાય કપચી વરસાદના કારણે. એટલે એને બે જ્યાં સુધી વરસાદની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી એને રિપેરિંગ, કોઈ મહત્ત્વનું રિપેરિંગ કામ કરવું બહુ અઘરું છે. આપણી પાસે પૈસાની હંમેશા કમી હોય છે, એટલે ફોરેનમાં જે એ લોકો એક્સ્ટ્રા ધ્યાન આપવામાં આવે છે, ટ્રસ્ટ વધારે રાખવામાં આવે છે, પ્લસ એ લોકો જે રસ્તાઓમાં કેર કરવામાં આવે છે, દરેક રસ્તાઓનું ઇન્સ્પેક્શન કરીને ક્યાંય ક્રેક છે તો એને રિપેર કરો, અથવા તો હજી રસ્તો તૂટી શકે એવી પરિસ્થિતિમાં આવે એ પહેલાં તેને પાછો રિપેર કરી નાખવામાં આવે છે. કારણ કે પૈસાની ત્યાં તકલીફ નથી. ત્યારે આપણા દેશમાં શું છે કે એ રીતે રસ્તાઓ કરવા માટે ઘણો ઊંચું બજેટ જોઈએ. જો બજેટ ફાળવી શકે તો આપણે ત્યાં બી આપણા એન્જિનિયરો સક્ષમ છે ગમે એવી સારી કામગીરી કરવા માટે. ભ્રષ્ટાચાર રોડમાં નથી થતો એવું બિલકુલ નથી, એ બી થાય છે, એ બી વન ઓફ ધ કારણ છે રસ્તા તૂટવાના. પણ એ 4-5 કારણોમાંનો એક કારણ છે. માત્ર એક જ કારણ જોઈને આપણે અનુમાન બાંધીએ તો આજે જે રસ્તાઓ તૂટે છે દર વર્ષે દર ચોમાસામાં, એ કારણ એનું સાચું જો કારણ આપણે નહીં શોધીએ તો એ રસ્તાઓ તૂટવાના બંધ નહીં થાય.